બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત અને લીલું પીળું આપવામાં આવતા રહીશોમાં પાણીને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રજૂઆત બાદ પણ પાલિકા હાલ તો કુંભકરણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ, તપોધન ફળી, લાલ દરવાજા, મોટા માઠ, ખોડિયાર કુવા, બારકોટ સહિતના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી લીલા પીળા રંગનું કબૂતરના પીંછા, કચરાવાળું દુર્ગંધયુક્ત પાણી રહીશોને મળતા રહીશો પાણી જોઈને હાલ તો રાતા પીળા થઈ ગયા છે. તો શરૂઆતમાં પાણી એટલું દુર્ગંધવાળું આવે છે કે પાણી ભરતી મહિલાઓના નાકના ટેરવા પર પણ દુર્ગંધ ચડી જાય છે. તો બીજી બાજુ પાણીનો કલર જોઈને મહિલાઓનો ગુસ્સો 7 માસમાં પહોંચી જાય છે. તો રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પ્રાંતિજ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા આ વિસ્તારના લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળ્યો છે. કેટલા દિવસ થી પાણી ખરાબ આવે છે? કેટલા દિવસ થી બા કેટલા દિવસ થી પાણી ખરાબ આવે છે? અને દુર્ગંધયુક્ત પાણીને લઈને બાળકો સહિત પરિવારના સભ્યો બીમાર પડે તેની ચિંતા મહિલાઓ તથા પરિવારના લોકો કરી રહ્યા છે. તો બીજી બાજુ હરિઓમ પાર્ક, બારકોટ, માતૃછા સોસાયટી સહિત કેટલાય વિસ્તારોમાં પાણીની બુમરાટ છે અને રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ જૈસે થે વૈસેની પરિસ્થિતિ જોવા મળી છે. પાણી એકદમ ગંદુ આવે છે, જળ પીવા લાયક આવતું નહીં, નગર કચરો લાયક કોઈ નહીં આવતા. પાલિકામાં રજૂઆત કરી તમે? કરીએ છે રોજ, કોઈ આવતું નહીં, કચરા લેવાય નહીં આવતું. અને માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવે છે તેવું રહીશો જણાવી રહ્યા છે. તો સોસાયટીના રહીશો ટેન્કર મંગાવવા પર મજબૂર બન્યા છે. તેઓને પાલિકા દ્વારા ટેન્કર મારફતે પાણી પણ આપવામાં આવતું નથી. તો બીજી બાજુ પાણી માટે રહીશોને વલખા મારવા પડી રહ્યા છે. રજૂઆત બાદ પણ પાણી આપવામાં આવતું નથી. જ્યારે જ્યાં પાણી આપવામાં આવે છે તે વિસ્તારોમાં લીલા અને પીળા કલરનું પાણી મળતા રહીશોમાં મોટી બીમારીનો ભય સતાવી રહ્યો છે. આ પાણીનો નમૂનો લઈને ગાંધીનગર ખાતે આવેલ લેબમાં મોકલી આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે હાલ તો પ્રાંતિજ પાલિકામાં કોઈ નગરસેવકના હોય રહીશોને પાલિકા દ્વારા આપવામાં આવતી દરેક સુવિધાઓમાં પાછી પાણી થતી જોવા મળી રહી છે. તો હાલ અધિકારી રાજ હોય નગરજનો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ પ્રાંતિજ ખાતે સ્થાયી ન રહેતા હોય અને સવારે 10 કલાકે આવી સાંજે 5 કલાકે નીકળી જાય છે, જાણે કે તેઓને પ્રાંતિજમાં ન રસ હોય અને અહીંથી બદલી કરવા માંગતા હોય તેવો નગરજનો હાલ પીસાઈ રહ્યા છે. તો તેમને કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટપણે હાલ જણાઈ રહ્યું છે. ત્યારે જો પાણીજન્ય રોગચાળો ફેલાશે તો જવાબદાર કોના સિરે રહેશે, ત્યારે હવે એ જોવું રહ્યું કે નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળશે કે પછી હોતા હે ચલતા હે જેવી પરિસ્થિતિ જોવા મળશે તે જોવું રહ્યું. જીર રાવલ સાથે ZSTV પ્રાંતિજ. હરકું આવતું નહીં.
કેટલા દિવસ થી પાણી આવે? 4 દિવસ ખરાબ પાણી આવતો અને અમે બીમાર પણ પડીએ કેમ. વચ્ચે પેલા મેં સારું પાણી આવે, 4 દિવસ બહુ ખરાબ પાણી આવે. પીવામાં એકદમ ખરાબ લાગે છે, વાસ આવે છે પાણી. લાલ દરવાજા વિસ્તારની અંદર છેલ્લા 6 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે અને પાણી બિલકુલ આવતું નથી. મોટરો ચાલુ કરવા ચાલુ કરી ભરવું પડે છે અને જ્યારે બી તહેવારો હોય ને ત્યારે તો ખાસ બિલકુલ પાણી આવતું જ ના હોય અને ટેન્કરો મૂકીને અમારે બહારથી ભરી લાવવું પડે છે. અને અત્યારે પાણી કેવું આવે છે? ચોખ્ખું આવે છે કે ના? એકદમ ઢોળું પાણી આવે છે. પાણી કેવું આવે છે?